नमस्कार मित्रों, आज आपणे वात करीशुं खाली पेटे लींबड़ाना पाननो सेवन करवाना शुं फायदा छे एना विशे आपणे थोड़ुं जाणीशुं। आपणा आयुर्वेदमां मोटा भागनी बीमारीओथी बचवा माटेना घरेलू उपायो जाणवामां आव्या छे। एमाना घणा उपायो तो आपणे घरे अजमावता पण होईशुं। आपणे चैत्र महिनाना पहेला अठवाडियामां रोज सवारे नरवा कोठे एटले कि खाली पेटे लींबड़ानो रस पण पीता होईशुं। पण एवुं करवाथी केटला फायदाओ थाय छे ए आपणे जाणता नथी, तो लींबड़ाना फायदाओ जोईए। मित्रों, सुंदर रूप अने देखाव माटे तथा वाळनी सुंदरता माटे पण लींबड़ो खूब ज फायदाकारक छे। लींबड़ाना पाननो रस पीवाथी लोही शुद्ध थाय छे, तेनाथी चहेरानी सुंदरता वधे छे। केम के स्किन मां लोहीनुं सर्क्युलेशन सारी रीते थवाथी चहेरा पर चमक आवे छे। लींबड़ाना पानने पाणीमां नाखीने पाणीथी स्नान करवुं पण खूब ज लाभदायक छे। बीजू के चामडीने लगती बीमारीओ माटे पण खूब ज फायदाकारक छे। लींबड़ाना पानने पाणीमां नाखी ते पाणीने ઉકાળવું, ઉકાળેલા પાણીને ઠંડુ પાડીને તેનાથી મોઢું ધોવાથી મોઢા ઉપરના ખીલ દૂર થાય છે, મોઢું એકદમ ફ્રેશ લાગે છે। લીમડાના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મ છે, એટલા માટે દાઝેલા ચામડી પર લીમડાના પાનનું તેલ લગાવવાથી ખૂબ જ રાહત મળે છે। ત્રીજું, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના નિયંત્રણ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આહારમાં જો પ્રોટીનનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ થવાની શક્યતા છે। ડાયાબિટીસ માટેનો રામબાણ ઇલાજ લીમડો છે। સવારે ઉઠ્યા પછી લીમડાનો રસ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત રહેશે। તેની સાથે જ લીમડાના પાંદડાનો રસ અને એલોવેરાના રસને મિશ્રણ કરીને લેવાથી સુગર નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણ કરી શકાય છે। કાન અને દાંતના રોગોને પણ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે। જો કાનમાં દુખાવો રહેતો હોય તો લીમડાના તેલને ગરમ કરવાનું અને ઠંડા પાડ્યા પછી નિયમિત રૂપે કાનમાં નાખવાથી એક જ અઠવાડિયામાં કાનનો દુખાવો દૂર થઈ જશે। જો સાંભળવામાં તકલીફ હોય તો બહેરાશ પણ તેનાથી દૂર થઈ શકે છે। લીમડાનું દાંતણ કરવાથી દાંત ખૂબ જ સારા રહે છે અને દાંતની મજબૂતાઈ પણ વધે છે। મિત્રો, પેટ સંબંધિત રોગોને દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। પેટના રોગોને દૂર કરવા માટે લીમડાના રસમાં મધ અને કાળા મરી નાખીને મિશ્રણ બનાવવું અને તે પીવાથી પેટ સંબંધિત રોગો દૂર થાય છે। મિત્રો, પથરીને દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। પથરીને દૂર કરવા માટે લગભગ 150 ગ્રામ જેટલા લીમડાના પાંદડાને લઈને તેને ક્રશ કરીને પાણીમાં નાખી ઉકાળવો અને આ ઉકાળેલું પાણી પીવાથી પથરી પણ દૂર થાય છે। કમળાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે। કમળા જેવા રોગોને દૂર કરવા માટે લીમડાના પાનના રસમાં સૂંઠ નાખીને ચૂર્ણ બનાવી શકાય છે અને કમળાના રોગીને આપવાથી કમળો દૂર થાય છે। 2 ભાગ લીમડાના પાનનું ચૂર્ણ અને 1 ભાગ મધ નાખીને તેનું મિશ્રણ બનાવીને દર્દીને આપવાથી કમળામાં રાહત મળે છે। મિત્રો, આ હતા કેટલાક લીમડાના ફાયદાઓ। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય, તમને જાણકારી મળી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।